શ્રી સ્વામિનારાયણ મુખ્ય બંદર રાજપૂત ચોરા બોટાદ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો 88મો પાટોત્સવ અને શ્રી રાધાકૃષ્ણ દેવનો 28મો પાટોત્સવ યોજાઓ. બોટાદના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપૂત ચોરા બોટાદ ખાતે ભવ્યથી ભવ્ય પાટોત્સવને કાવડ યાત્રાને ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞનું કથાનું આયોજન કરાવું. ભવ્યથી ભવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શનનો ભાવિક ભક્તોને લાભ મળેલ. મંદિરના મહાન પૂજ્ય શ્રી શ્રીરંગદાસ સ્વામીએ તેમની દિવ્ય અમૃતવાણી દ્વારા 3 દિવસ કથા વાર્તા કરેલ અને કોઠારી સ્વામી શ્રી ગુણનિધાન સ્વામી તથા તમામ સંતોને સમર્પિત યુવા મંડળ તથા તમામ હરિભક્તોએ આ મહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પાટોત્સવના યજમાન સંદીપભાઈ મોરડીયા અને પરિવાર તથા બહોળી સંખ્યામાં સર્વધર્મી સદ્ધર્મ પ્રેમી જનતાએ 3 દિવસ કથાનો ખૂબ સરસ લાભ લીધો. આ પ્રસંગે સરદારથી પૂજ્ય બાલ મુકુંદ સ્વામી, પૂજ્ય બ્રહ્મસ્વામી ભાવનગરથી, પૂજ્ય સત્સંગ સાગર સરસ્વતી મહુવાથી કોઠારી સ્વામી અને અનેક સંતોએ કથામાં હાથ ખાસ હાજરી આપી હતી. આશીર્વાદ આપેલ મંદિરના ટ્રસ્ટી પ્રમુખ શ્રી રતિલાલભાઈ પટેલ અને ભરતભાઈ વડોદરિયા તથા તમામ ટ્રસ્ટીગણને ખાસ જહેમત ઉઠાવી હતી. આ દેશ વિદેશમાં ઘર સભાના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહેલા એવા ગુરુશ્રી પૂજ્યશ્રી નિત્ય સ્વરૂપદાસજીની દિવ્ય પ્રેરણાથી કથાનું આયોજન કરાવ્યું.